સુરેન્દ્રનગરમાં જે ફાયર એનઓસીને લઈને જે કાર્યવાહી કરવામાં આવી છે, કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને શું કાર્યવાહી કરવામાં આવી છે? સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં જે હોસ્પિટલો, શાળા, કોલેજો અને હાઈરાઈઝ બિલ્ડિંગો અને અન્ય જે કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ છે, ત્યાં એક્ટ મુજબ ફાયર એનઓસી લેવી ફરજિયાત છે. આવી તમામ એકમોની અમારી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે બે ગેમ ઝોન હતા તેને અમે સીલ કરેલા છે. બાકીના 75 એકમોમાં અમે જો ફાયર એનઓસી બાબતે જે કંઈ ત્રુટીઓ હોય તે ત્રુટીઓ દૂર કરવા માટે નોટિસ આપી દીધેલી છે. ટૂંક સમયનો જ એમને ટાઈમ આપવામાં આવેલો છે. જો આવા એકમોના માલિકો દ્વારા આવી ઇમારતોમાં ફાયર સેફ્ટીની એક મુજબની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો આવા એકમોને પણ સીલ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી સાહેબ, જે કાર્યવાહી કરવામાં આવી છે તે કેવા પ્રકારના કોમર્શિયલ બિલ્ડિંગોમાં કરવામાં આવી છે, જરા કહી શકશો? અત્યારે અમે હોસ્પિટલોની તપાસ કરી રહ્યા છીએ. હોસ્પિટલોમાં એનઓસી હોય અને સિસ્ટમ હોય તો સિસ્ટમ ચાલુ હાલતમાં છે કે કેમ, તેના માટે ટ્રેન્ડ સ્ટાફ છે કે કેમ એ તપાસ કરી રહ્યા છીએ. ત્યારબાદ હાઈરાઈઝ બિલ્ડિંગોની અને જે શૈક્ષણિક સંકુલો છે તેમની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જે મોલ્સ અથવા એવા બિલ્ડિંગો છે કે જ્યાં ખાણીપીણીની સુવિધા ઉપલબ્ધ છે અને મોટા પ્રમાણમાં લોકોની અવર જવર થાય છે, આવા એકમોની પણ ચકાસણી અને તપાસ હાથ ધરવામાં આવી છે. જી સાહેબ, આપના ચેકિંગ દરમિયાન અગ્નિશામક જે સાધનો હોય એ એક્સપાયર થઈ ગયા હોય એવો કોઈ કિસ્સા ધ્યાનમાં આવેલા ખરા? હા, આવા કિસ્સાઓ ધ્યાનમાં આવેલા છે. તેઓને સ્થળ ઉપર જ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે કે જે ફાયર એક્સ્ટિંગ્વિશર છે તે જો એક્સપાયર થઈ ગયેલા હોય તો તેમણે રિફિલ કરાવી લેવાના રહે. બાકીના એકમોમાં જ્યાં ફાયર સિસ્ટમ ઉપલબ્ધ છે અને તેમાં પણ કોઈ ટેકનિકલ ફોલ્ટ હોય કે ચાલુ હાલતમાં ના હોય એવા કિસ્સાઓ પણ ધ્યાનમાં આવેલા છે. આવી હોસ્પિટલોને પણ તાત્કાલિક અસરથી નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવી છે. જી સાહેબ, આ જે ચેકિંગ કાર્યવાહી છે એ અંદાજે કેટલા દિવસ સુધી ચાલશે અને કેટલા કર્મચારીઓ અમારે રોકાયેલા છે? આ ચેકિંગ કાર્યવાહી હજુ 6 સુધીનું અમારે કેલેન્ડર તૈયાર છે, એટલે મિનિમમ 6 સુધી અમે ચાલશે. એમાં અમારે ફાયરનો સ્ટાફ, આ ઉપરાંત જરૂર જણાએ મહેસૂલી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, પીજીવીસીએલના અધિકારીઓ, આ તમામ વિભાગો આની સાથે જોડાયેલા છે.